હેલો સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ ફાય એમાં રીડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો પ્લેઈંગ વિથ ફાયર આગ સાથે રમત વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેકચરમાં એ જોયું કે ઇનકેન્ડેસન્ટ લાઈટ છે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે તો આપણે જોયું કે પદાર્થને જ્યારે ખૂબ ગરમ કરવામાં આવે છે અને સળગવા માંડે છે ત્યારે એમાંથી ઇનકેન્ડેસન્ટ લાઇટ છે એ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે આપણે એ પણ જોયું કે શરૂઆતમાં એમાંથી ઇન્ફ્રારેડ ત્યારબાદ છે રેડ ઓરેન્જ યલો અને વ્હાઈટ લાઇટ છે એ બહાર આવે છે અને પદાર્થનું તાપમાન જો કાબૂમાં હોય તો આપણે ફટાકડાની અંદર જે ઈચ્છિત રંગો છે એટલે કે ફટાક જે પદાર્થનું તાપમાન જ્યારે કાબૂમાં હોય છે ત્યારે ફટાકડાનું તાપમાન જ્યારે કાબૂમાં હોય છે ત્યારે આપણે જે પદાર્થમાંથી આવતા જે રંગો છે એને આપણે ઈચ્છિત રંગોમાં ફેરવી શકીએ છીએ એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ફટાકડાની દુનિયામાં આગળ વધી રહ્યા છીએ હવે આપણે ખાસ કરીને એના એની બનાવટ અને એમનો જે સિદ્ધાંત એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ લેટ્સ રેડી ચાલો તૈયાર થઈ જાઓ લેટ્સ સ્ટાર્ટ ચાલો શરૂઆત કરીએ द प्रिंसिपल बिहाइंड एनी बिहाइंडर वर्क इट वेन हीट इज अप्लाइड टू फ्यूअल प्रिंसिपल पलफरस प्रिंसिपाल मीन्स आचार्य शाला प्रिंसिपल मीन्स सिद्धांत बिहाइंड एट्ल एनी फायर वर्क फायर वर्क एट फटाकड़ा कोईपन फटाकड़ा पाड़ से एक सिद्धांत है क्यों सिद्धांत तो देख કે વેન ધ વેન હીટ ઇઝ અપ્લાયડ ટુ ફ્યુઅલ હીટ એટલે કે ગરમી ઉષ્મા અપ્લાયડ એટલે આપવામાં આવે છે ટુ ફ્યુઅલ એટલે બળતણને જ્યારે ગરમી બળતણને આપવામાં આવે છે ત્યારે એટલે કે ગન પાવડરને જ્યારે ગરમી આપવામાં આવે છે ત્યારે ઇટ બન્સ બન્સ એટલે બળવા લાગે છે સળગવા માંડે છે યુઝિંગ ઓક્સિજન યુઝિંગ એટલે ઉપયોગ કરીને ઓક્સિજન એટલે ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો ધ પ્રિન્સિપલ બિહાઈન્ડ એની ફાયર વર્ક ઇઝ ધન હીટ ઇઝ અપ્લાયડ ટુ ફ્યુઅલ ઇટ બન્સ યુઝિંગ ઓક્સિજન કોઈ પણ સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે છે એટલે કે ગન પાઉડરને ગરમી આપવામાં આવે છે ત્યારે ઇટ બન્સ યુઝિંગ ઓક્સિજન એટલે કે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવા માંડે છે હવેવર જો કે બિકોઝ

હવે જ્યારે ગરમીને અંદર રાખવા માટે બળતણને સજ્જડ સજ્જ રીતે બંધ કરેલું હોવાના કારણે ધ બર્નિંગ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન એટલે કે બળવાની સળગવાની પ્રક્રિયા ટેક પ્લેસ એટલે સ્ટાર્ટ થવું શરૂઆત થવી ઓલ ઓફ અ સડન એટલે એકાએક બળવાની પ્રક્રિયા એકાએક ચાલુ થાય છે સળગવાની પ્રક્રિયા એકાએક ચાલુ થાય છે જો કે ગરમીને અંદર રાખવા માટે બળતણને એટલું બધું સજ્જડ બંધ કરેલું હોય છે ગરમીને અંદર રાખવા માટે બળતણને સજ્જડ રીતે બંધ કરેલું હોવાના કારણે સળગવાની પ્રક્રિયા છે એ એકાએક ચાલુ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ફટાકડા જે છે એમને સળગવાની જે પ્રક્રિયા ખાસ કરીને વાત કરવામાં આવી તો એમની સળગવાની પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી કે જ્યારે કોઈપણ પદાર્થ જે છે એમને ગરમી આપવામાં આવે ત્યારે તે એ બળતણને ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને એ સળગવા માંડે છે અને બળતણને એટલું સજ્જડ રીતે બંધ કરેલું હોય છે જેના કારણે એ સળગવાની પ્રક્રિયા એકાએક ચાલુ થઈ જાય છે હવે આપણે જોઈએ તો ભાઈ સળગવાની પ્રક્રિયા ચાલુ થાય તો શું થાય છે ઇટકોજીઝ જેના કારણે થાય છે કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક રીતે કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક રીતે લાઉડ નોઈઝ એટલે કે જેના કારણે લાક્ષણિક રીતે મોટો અવાજ થાય છે લાક્ષણિક રીતે મોટો અવાજ થાય છે ફટાકડાની અંદર જે બળતણ છે ગનપાવડર છે એમને હીટ આપવામાં આવે છે અને એટલું એ બળતણ સજ્જડ રીતે બંધ કરેલું હોય જેના કારણે એકાએક એ સળગી ઉઠે છે અને લાક્ષણિક રીતે મોટો અવાજ આવે છે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ એકચ્યુઅલ એટલે ખરેખર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવું અને પ્રોસેસ એટલે પ્રક્રિયા ફાયરવર્ક બનાવવાની જે પ્રક્રિયા છે ફટાકડા બનાવવાની પ્રક્રિયા ખરેખર કેવી છે તો ઈઝ સિમ્પલ એટલે ખૂબ સરળ છે ફટાકડા બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ રો મટીરિયલ્સ એટલે કાચી સામગ્રી તરીકે મટીરિયલ્સ એટલે અહીંયા સામગ્રી રિક્વાયર્ડ એટલે જરૂર પડે છે રો એટલે વિદ્યાર્થી મિત્રો કાચું જે નેચરલ ફોર્મની અંદર હોય છે કુદરતી સ્વરૂપમાં હોય છે એટલે કે એમાં હજી કોઈ મેનમેડ માણસે કાંઈ પણ પ્રયત્ન કરેલો ના હોય કૃત્રિમ એમાં એડ સુધારો વધારો કરવામાં આવેલો ન હોય કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી એ કુદરતી મૂળ સ્વરૂપમાં હોય એ રો મટીરિયલ જે કાચી સામગ્રી તરીકે રિક્વાયર્ડ એટલે જરૂર પડે છે આર ફ્યુઅલ એટલે એમાં બળતણની જરૂર પડે છે બાઇન્ડર્સ જે બાંધવાની સામગ્રી છે બાઇન્ડર મીન્સ મટીરિયલ ધેટ ઇઝ યુઝ ટુ હોલ્ડ થિંગ્સ ટુગેધર જે વસ્તુને સાથે એકઠું કરવા માટે જે બાંધવા માટે જે ઉપયોગમાં આવે છે તે એટલે બાંધવાની સામગ્રી ઓક્સાઇડર્સ ઓક્સાઇડર્સ અહીંયા બહુ સરસ મજાની સરસ મજાની વાત કરી છે છે આવે એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજી કેટલીક જે સામગ્રી છે એમનો ઉપયોગ થાય છે ફ્યુ એટલે અહીંયા થોડીક અધર મટીરિયલ્સ એટલે અન્ય સામગ્રી બીજી અન્ય થોડીક સામગ્રીનો ઉપયોગ થાય છે ધ રો મટીરિયલ્સ આર ફ્યુઅલ બાઇન્ડર્સ ઓક્સાઇડર્સ એન્ડ ફ્યુ અધર તરીકે બળતણનો બાંધવાની સામગ્રીનો સામગ્રી અને બીજી થોડીક અન્ય સામગ્રીનો ઉપયોગ થાય છે જરૂર પડે છે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ ઇન્ગ્રીડિયન્ટ એટલે જે સામગ્રી છે તે ગ્રાઉન્ડ એટલે દળવામાં આવે છે ગ્રાઇન્ડ મીન્સ દળવું ગ્રાઉન્ડ એટલે અહીંયા ગ્રાઇન્ડનું વી ટુ અને વી થર્ડનું ફોર્મ છે ગ્રાઉન્ડ ગ્રાઇન્ડ એટલે દળવું સામગ્રીને દળવામાં આવે છે મિક્સડ વેલ મિક્સડ એટલે કે એમનું મિશ્રણ કરવાનું છે પણ સારી રીતે વેલ એટલે સારી રીતે એમને મિશ્રણ કરવામાં આવે છે સામગ્રીને દળવામાં આવે છે ને એમને સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ અ મશીન મિક્સચર એટલે મિશ્રણ અને પુશ એટલે ધકેલવું થ્રુ એટલે માં અ મશીન મશીનમાં મિશ્રણને ધકેલવામાં આવે છે ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ જેમાંથી તે લાંબા કમ્સ આઉટ એટલે બહાર આવે છે લોંગ રોલ્સ એટલે લાંબા વીટાના સ્વરૂપમાં બહાર આવે છે ઓર સ્ટ્રાઇપ્સ એટલે પટ્ટીઓના સ્વરૂપમાં એ બહાર આવે છે બહુ સરસ મજાની વાત કરી છે કે ઇન્ગ્રેડિયન્ટ જે છે સામગ્રી છે એમને સારી રીતે દળવામાં આવે છે અને આ જે મિશ્રણ હોય એને મશીનમાં ધકેલવામાં આવે છે અને મશીનમાંથી એ લાંબા વિટા સ્વરૂપે અથવા તો પટ્ટીઓ સ્વરૂપે બહાર આવે છે ફ્યુઝ

ફટાકડાનું ફટાકડાનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં આગ સાથે કામ કરવાનું છે અગ્નિ સાથે કામ કરવાનું છે એનું સૌથી મોટું જોખમ છે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ નટોરિયસ મીન્સ કુખ્યાત છે જે બેડ વર્ક માટે ખરાબ કામ માટે પ્રખ્યાત હોય એને કુખ્યાત કહેવામાં આવે છે બાકી ફેમસ મીન્સ પ્રખ્યાત સારા કાર્ય માટે પણ નટોરિયસ મીન્સ જે એમના બેડ વર્ક્સ માટે છે એ ખાર ખાસ કરીને ઇનફેમસ એ સ્પેશિયલી ફોર સમથિંગ બેડ કંઈક જે કાંઈ નુકસાનકારક જે છે એના માટે કોઈ વસ્તુ જે પ્રખ્યાત હોય ખા તો એના માટે એનો શબ્દ છે નટોરિયસ મીન્સ કુખ્યાત ફોર ઇટ્સ એક્સિડન્ટ એટલે એના અકસ્માતો માટે આ ઉદ્યોગ એમના અકસ્માતો માટે કુખ્યાત છે એટલે આ ઉદ્યોગમાં વારંવાર અકસ્માતો થાય છે એના માટે જાણીતો છે બધાને ખ્યાલ છે વેધર પછી ભલે ભલે પછી એ ઇન્ધ યુએસએ માં હોય જાપાન એટલે જાપાનમાં હોય ઓર ઇન્ડિયા એટલે કે ભારતમાં હોય પછી ભલે તે યુએસએ જાપાન કે ઇન્ડિયામાં હોય પણ આ ઉદ્યોગ એમના અકસ્માતો માટે છે અમેરિકામાં હોય જાપાનમાં હોય કે ભારતમાં હોય આ ઉદ્યોગ પણ એ એમના અકસ્માતો માટે કોખ્યાત છે ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કુલ એન્ડ ડ્રાય મિક્સચર એટલે મિશ્રણ સ્ટેબલ એટલે એ સુરક્ષિત છે સેફ છે સ્ટેબલ મીન્સ સેફ ઇફ કુલ કેપ્ટ એટલે રાખવામાં આવે કુલ એટલે કે ઠંડુ રાખવામાં આવે અને ડ્રાય એટલે સૂકું જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે ઇટ કેન કેચ ફાયર એમાં આગ લાગી શકે છે કેચ ફાયર એટલે આગ લાગવી ઈફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ જો એમને ગરમી એક્સિડેન્ટલી એટલે કે એકાએક જો આપવામાં આવે તો એમાં આગ લાગી શકે છે શેના દ્વારા ગરમી મળે તો થ્રુ એટલે દ્વારા ટુ મચ ફ્રિક્શન સમટા ક્યારેક ક્યારેક ખૂબ ઘર્ષણ થવાથી ફ્રિક્શન એટલે ઘર્ષણ થવું ધ ઇફેક્ટ ઓફ રબિંગ રબ એટલે ઘસવું વિદ્યાર્થી મિત્રો એટલે જે વસ્તુ પદાર્થ જે છે વન થિંગ અગેન્સ્ટ અનધર એક વસ્તુ હોય અને બીજી વસ્તુ સાથે રબિંગ કરવાથી ઘસવાથી જે એટલે ઘર્ષણ થવાથી ક્યારેક ક્યારેક ઘર્ષણ થવાથી ઓર 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 ફ્રોમ સ્પાર્ક સ્પાર્ક તણખો તણખો લાગવાથી એટલે એન ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ મીન્સ અથડામણ ખૂબ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે મિશ્રણને જો ઠંડો અને સૂકું રાખવામાં આવે તો તે એકદમ સુરક્ષિત છે પરંતુ ક્યારેક ક્યારેક એમાં ઘર્ષણ થવાથી અથવા તો તણખો લાગવાથી અથવા તો અથડામણ થવાથી જો એકાએક ગરમી એમને મળી જાય તો એમાં આગ લાગી શકે છે એટલે ફટાકડાની સાચવણી અહીંયા આપણે જોઈએ તો કૂલ અને ડ્રાય એટલે કે ઠંડો એને ઠંડા વાતાવરણમાં સૂકા વાતાવરણમાં રાખવામાં આવે તો બહુ બરાબર છે અને એને ગરમી જો મળે તો તાત્કાલિક એમાં આગ લાગી શકે છે અને ત્રણ પ્રકારે એમાં ગરમી થઈ શકે છે એક તો પેલા તો વાત કરી ઘર્ષણ થવાથી કોઈ તણખો લાગે ત્યારે સલામત બનાવવું સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો લુકિંગ ફોર એટલે સર્ચ ફોર લુક ફોર એટલે શોધવું તો સર્ચ ફોર એટલે શોધવું લુકિંગ ફોર મીન્સ સર્ચ વેઝ એટલે રસ્તાઓ શોધી રહ્યા છે મેકિંગ એટલે બનાવવા માટે ફાયરવર્ક ઇઝ સેફર ફાયરોક્સ સેફર ફટાકડાને સલામત બનાવવાના રસ્તાઓ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો ફટાકડાને વધારે સલામત બનાવવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે ઇન ઇન્ડિયા ભારતમાં ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના ફાયરવર્ક એટલે ફટાકડા યુઝ એટલે ટેવાયેલું હોવું ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટ મીન્સ આયાત કરવી એટલે કે બીજી કન્ટ્રીમાંથી જે અહીંયા લાવવામાં આવે છે વસ્તુ એને ઇમ્પોર્ટ કહેવામાં આવે છે અને અહીંથી આપણે જો ત્યાં વસ્તુ મોકલીએ તો એને એક્સપોર્ટ એટલે કે નિકાસ કહેવામાં આવે છે ઇમ્પોર્ટનો ઓપોઝિટ ફળ છે એક્સપોર્ટ ફ્રોમ ચાઈના ચાઈનાથી પહેલાં ફટાકડા લાવવામાં આવતા હતા ઇન ઇન્ડિયા ફાર વર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઈના ફટાકડા ભારતની અંદર ફટાકડા ચાઇનામાંથી લાવવામાં આયાત કરીને લાવવામાં આવતા ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ડ્યુરિંગ એટલે દરમિયાન સેકન્ડ વર્લ્ડ વોર બીજું વિશ્વયુદ્ધ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ધી ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ ઇમ્પોર્ટ્સ એટલે આયાત અહીંયા નાઉન તરીકે વપરાયું છે સ્ટોપ્ડ એટલે અટકાવી દેવામાં આવી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આયાત અટકાવી દેવામાં આવી

દીપાવલી એટલે દિવાળી માટે તામિલનાડુના શિવાકાશીના દિવાસળીના ઉત્પાદકોએ ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું દિવાળી માટે એમણે ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું અહીંયા આપણે પહેલા જોયું કે આપણે ચાઇનામાંથી આયાત કરતા હતા ફટાકડાની પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે આયાત બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ તામિલનાડુના સિવા કાશીના જે દિવાસળી ઉત્પાદકો છે એમણે દિવાળી માટે ખાસ કરીને આખા વર્ષ માટે નહીં પણ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું ઇન નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો બાણુંમાં ધ કન્ટ્રી યુઝ અબાઉટ સિક્સટી કરોડ વર્થ ઓફ ફાયરવર્ક યુઝ એટલે ઉપયોગ કર્યો કન્ટ્રી એટલે દેશમાં આ દેશે કેટલો ઉપયોગ કર્યો તો કીધું છે અબાઉટ એટલે આશરે સિક્સટી કરોડ એટલે સાઠ કરોડ વર્થ એટલે કિંમતના ઓફ ફાયર વર્ક સાઠ કરોડ રૂપિયાના સાઠ કરોડ કિંમતના ફટાકડાનો ઉપયોગ કર્યો એન્ડ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ઓફ ધી સ્કેમ ફ્રોમ શિવાકાશી અને સિક્સટી ટુ સેવન્ટી એટલે સાઠ થી સિત્તેર ટકા તો જે છે કેમ એટલે આવ્યા ફ્રોમ શિવાકાશી એટલે શિવાકાશી ફટાકડા આવ્યા ઇન નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો બાણુંમાં ધ કન્ટ્રી યુઝ આઉટ સિક્સટી કરોડ વર્થ ઓફ ફાયર વર્ક એન્ડ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ઓફ ધી સ્કેમ ફ્રોમ શિવાકાશી ઓગણીસો બાણુંમાં દેશમાં સાઠ કરોડ રૂપિયાની કિંમતના ફટાકડાનો ઉપયોગ થયો અને સાઠ થી સિત્તેર ટકા તો એમાંથી શિવાકાશીમાંથી આવ્યા એટલે કે અહીંયા મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ ચાલુ થયો આપણે જોયું ફટાકડાની અંદર તો એ બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને ફટાકડા ભારતમાં બનવામાં લાગ્યા બનાવવામાં આવ્યા બનવા લાગ્યા અને ખાસ કરીને આજે જો ફટાકડા બનાવવાનું કોઈ મોટું હબ હોય કહેવાય કે એ મોટું જો કોઈ સિટી હોય તો એ શિવાકાશી એ તામિલનાડુના શિવાકાશીની અંદર ફટાકડા બનાવવાનો ઉદ્યોગ છે એ ખૂબ જ વિકસ્યો છે અને મોસ્ટ ઓફ ફટાકડા આપણે જે લાવીએ છીએ એ આખા દેશની અંદર જે પહોંચે છે એ શિવાકાશીમાં બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ફટાકડા સામેનું જોખમ જે છે ફટાકડા બનાવવાની જે કાંઈ ફેક્ટરીઓ છે એમાં જોખમ બહુ મોટું રહેલું છે કારણ કે એમાં આગ સાથે કામ કરવાનું છે અને ખાસ એમાં એ પણ ધ્યાન રાખવું પડે છે કે મિશ્રણને ઠંડા અને સૂકા વાતાવરણની અંદર રાખવામાં આવે અને વૈજ્ઞાનિકો પણ આ ફટાકડા બનાવવાની જે કાંઈ પદ્ધતિ છે એને વધારે વધારે સલામત બનાવવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે અને ભારતની અંદર ચાઇનામાંથી ફટાકડા બનાવવામાં લાવવામાં આવતા હતા આયાત કરીને એ બંધ કરવામાં આવ્યું અને બીજા વિશ્વયુદ્ધ પછી આપણે જ એમનું ઉત્પાદન ચાલુ કરી દીધું તો વિદ્યાર્થી મિત્રો આપણે ફટાકડા વિશેની ખૂબ સરસ માહિતી મેળવી અને આગળના લેક્ચરમાં આપણે વિશેષ માહિતી મેળવશું